ઓમ રીમ શ્રીમ રીમ કમલે કમલાલય પ્રસિદ્ધ પ્રસિદ્ધ ઓમ રીમ શ્રીમ રીમ મહાલક્ષ્મી નમઃ. માતાજીને કમળનું જે ફૂલ છે અતિશય પ્રિય રહેલું છે, પણ એ જે કમળનું ફૂલ છે એ તમે કોઈ પણ મંત્રની તાકાત અંદર મૂકી અને કમળ ચડાવવામાં આવે તો એનો પાવર કંઈક અલગ જ પ્રકારનો હોય. અને ચડાવનારને માતાજી સંપૂર્ણ સુખ સમૃદ્ધિ શાંતિ અને દરેક પ્રકારની એમની મનોકામના પૂર્ણ કરે આવા ભાવ સાથે કમળના ફૂલની અંદર અનેક પ્રકારના આ પ્રકારના અનેક જે અનેક પ્રકારના જે તાત્પર્ય રહેલા છે કમળના. અને કમળના ફૂલનું આમ મહાલક્ષ્મી માતાને ચડાવવાથી ધન ધાન્ય સમૃદ્ધિની પ્રાપ્તિ થાય. કોઈ શ્રી સૂક્તના 16 મંત્રથી ઋચા સહિત મહાલક્ષ્મી માતાને કમળ પ્રદાન કરે. અને ધન્વંતરી દ્રષ્ટિએ જુઓ તો આ જે ધનતેરસ છે એ ધન્વંતરી દિવસ તરીકે પણ મનાવવામાં આવે છે. આ ધન્વંતરી દિવસની અંદર આ જે આયુર્વેદિક દવાઓ છે એની અંદર પણ કમળનો ઉત્તમ પ્રકારનો સમન્વય કરવામાં આવે છે. તો આ કમળ છે એ મહાલક્ષ્મી માતાને અતિશય પ્રિય છે અને કમળ ધરાવવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ શાંતિ અને દરેક પ્રકારની મનોકામના મહા ભગવતી મહાલક્ષ્મી માતા એ પરિપૂર્ણ કરે. કમળ ઉપર જે મહાલક્ષ્મી માતાને બિરાજમાન કરેલ છે એની પાછળનું એક જ કારણ છે કે મહાલક્ષ્મી માતાને કમળ અતિશય પ્રિય હોય અને કમળની અંદર જે તાકાત રહેલી છે અદ્ભુત. માનો કે આ આમ આપણે આ ઘરના આંગણા ઉપર સારા કાર્યની અંદર સારો દિવસ હોય તો લીમડાના પાનનું તોરણ કાં નથી બાંધતા, આસોપાલવનું તોરણ જ બાંધીએ. કારણ કે આસોપાલવના તોરણમાં એવી તાકાત રહેલી છે, આસોપાલવના પાન બાંધવાથી આંગણા ઉપર કોઈ પણ જાતની નેગેટિવ ઉર્જા ઘરની અંદર પ્રવેશ ન કરે અને પોઝિટિવ ઉર્જા આખું વર્ષ રહે એવા ભાવ સાથે આસોપાલવનું તોરણ બાંધીએ છીએ આપણે. અને કાર્યની અંદર કોઈ જાતનું વિઘ્ન ના આવે. અને બીજા નંબરે માતાને કમળ અતિશય પ્રિય હોય. આ મહાલક્ષ્મી માતાને મંત્રના આધીન દેવ રહેલા છે માતાજી. આમ તો દરેક દેવો મંત્રને આધીન જ હોય છે, પણ ખાસ કરીને મહાલક્ષ્મી માતાને ઓમ રીમ શ્રીમ રીમ કમલે કમલાલય પ્રસિદ્ધ પ્રસિદ્ધ ઓમ રીમ શ્રીમ રીમ મહાલક્ષ્મી નમઃ આવા મંત્ર સાથે ઉચ્ચારણ સહિત જો મહાલક્ષ્મી માતાના યંત્ર ઉપર માતાજીની મૂર્તિ ઉપર જો કમળ ચડાવવામાં આવે તો એનો કંઈક ભાવ આખો અલગ જ પ્રકારનો થઈ જાય. સતત 24 કલાક સમાચાર જોવા માટે ડાઉનલોડ કરો ઈટીવી ભારત એપ.